હેલો, નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા, કેટલા વખતે મળ્યા યાર! આખો મહિનો ક્યાં ગાયબ હતા? બહાર ગામ ગયેલો લા. એમ આઈ ગયો પાછો? પણ તું કેવો થઈ ગયો લા? ઓ પાક્કો કલર આ ગરમીના લીધે કાકા. તારા અને ક્રિસ ગેલમાં ખાલી બેંક બેલેન્સ નો જ ફરક છે. એ તો તમે અહીંયા નતા આખો મહિનો. ગરમીમાં જે હાલત થઈ છે લોકોની, દરેક વસ્તુમાં ખોટ કાઢનારા લોકો પણ ગરમીમાં કોઈ ખોટ નતા કાઢી શકે એવી પડી છે. થાય હવે લોકો ઘરમાં ઝાડ ઉગાડતા થઈ ગયા. એ કેટલી હાસ્યાસ્પદ વાત છે નહીં? કેમ, જેટલા પણ છાંયડો આપનારા ઝાડ છે, આંબો, લીમડો, પીપળો, વડ, શીશમ, જાંબુ જેવા, એ બધા કાપીને જે છાંયડામાં ઉગનારા ઝાડ છે, મની પ્લાન્ટ જેવા, એ ઘરમાં ઉગાડીને લોકો ખુશ છે. બોલ તારે હું. પણ હવે થોડો વરસાદના ઝાપટા ચાલુ થયા છે ને, એટલે સેહત સારું છે. હવે તો બહુ બાફ મારશે. તું જો હજી પણ બહાર નીકળે ને, માથું ઢાંકીને નીકળજે, કચરામાં વહેલી આગ પકડાય. એટલે હું કહેવા, મારા માથામાં કચરો છે એમ? મેં એવું ડાયરેક્ટ નહીં કીધું. મેં જાઉં ને. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક કાકા. મહિના પછી દેખાયા છો. ગરમી પર વાત ચાલે છે ને, આ ફોન પર છે. ફોન પર છો? હા, એક મહિના હું છે ને, અહીંયાથી નીકળું ને એટલે ફોન કરીશ તને. નવાનું પાણી ફ્રીજમાં મૂકી દેજે. હે, ચાલ. તમને હજુ આટલી ગરમી લાગે છે? એમાં કેવું છે, બીજા નંબર ઉપર ગાળોના હકદાર ભાઈબંધો છે. બીજા નંબર પર? હા. તો પહેલા નંબર પર કોણ છે? પહેલા નંબર પર તો હજુ પણ વીજળી વિભાગ વાળા જ છે. આજે પણ છે, કાલે ભવિષ્યમાં પણ રહેશે. કેમ, એટલી બધી લાઈટો જાય છે આ ગરમીમાં? પછી બધા સોસાયટીના ડોહાઓ બહાર આવીને બે. એવું? અને ચર્ચા ગરમીની જ હોય. શું કરે પણ. એક વસ્તુ જોઈ. શું? શિયાળામાં આ ડોસાઓ તાપણા પાસે બે નહીં, પેલું બધું દંફાસો મારતા હતા. ઓહો, કે આ તો કઈ ઠંડી છે. ઠંડી તો અમારા જમાનામાં હતી. એ એક પણ ડોસાઓ એવું નથી બોલ્યા કે આ તો ગરમી છે કઈ. ગરમી તો અમારા જમાનામાં હતી. બધાને વ્યવસ્થિત લાગી જાય. એક ડોસો તો ગરમીમાં એટલો બધો ચીડાયો ને, તો પેલી કઈ ટીટોળીની વાત ચાલતી હતી કે ઈંડા ક્યારે મૂકશે ને ક્યાં મૂકશે, તો જમીન પર મૂકશે કે ઝાડ પર મૂકશે બધું. ત્યાં ડોસો કે ટીટોળી ઈંડા ના મૂકે ને તો સિસેરિયન કરો કે, પણ હવે વરસાદ લાવો. પાછું કોક કે જનકભાઈ, તમે આવતા જન્મમાં પક્ષી બનો તો શું કરશો? તો જનક કે, બની તો જવું પણ ઝાડ જ નથી રહ્યા, માળો ક્યાં બનાવીશ? આવી ફાલતુ વાતો હું અરે. લાઈટો આ જાય છે ને એટલે બધા બહાર આવીને બી ડિસ્કશનો કરે. સ્માર્ટ સિટી બનાવવાની વાત હતી, સ્માર્ટ મીટરો બનાવી દીધા. કઈ નહીં હવે રેવા દો. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. ફોન આવ્યો કાકા. સાત ધોરણ સુધી મારી બાજુમાં જે ભાઈબંધ બેસતો હતો ને, એ લેફ્ટી હતો અને મેં રાઇટી હતો. બેની કોણી વાગ્યા કરતી હતી મને. ત્યાં કંઈક લખું ને એવી કોણી મારતો તો લીટા પડી જતા હતા ખોટે ખોટા. ના હોય, હું ના હોય. તું જો અમુકમાં તો હવ અહીંયા કારણ વગરની રસવાઈ દીર્ઘઈ માત્રા ને એવું બધું આવી જતું હતું. તમારી કળા સરસ છે, એના બદલા તમારા કેળા સરસ છે એવું લખાઈ ગયેલું. એટલે તું આઠમા ધોરણ પછી ના ચોપડા જોજે, કેમ કે પેલાની સ્કૂલ બદલાઈ ગયેલી ને એટલે મારા અક્ષર સરસ છે. જો સારું, એ બધું છોડો. હા, હવે આ છોકરાઓને હું જયારે વંચાવતી હતી ને, તો એમાં એવું આવ્યું છે કે ચુંબકીય શક્તિ. ચુંબકીય શક્તિ એટલે શું? ચુંબકીય શક્તિ એટલે જ્યારે પણ કોઈ સુંદર સ્ત્રી જતી હોય ને, તો છોકરાની બાઇકની સ્પીડ ઓટોમેટિક ઓછી થઈ જાય એમ. હા, અને ત્યારે છોકરી દ્વારા ઉત્પન્ન કરેલ આ ગતિ પરિવર્તન ને ચુંબકીય શક્તિનો પ્રભાવ કહેવાય. અને આવું ના થાય તો? તો આ છોકરીમાં આયનની કમી કહેવાય. આવા ઉદાહરણ આપું છોકરાઓને અત્યારે? પણ હું લેવા ભણાવા બેઠી છે, પેલા ફેલ થશે તારું નામ આવશે. કાકા તમે સાવ એકદમ ભાઈ, તમે મૂકો ફોન. હેલો, એમાં હું ખોટું કીધું લા? બધા હવા ઉદાહરણ ના અપાય છોકરા.
Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City. વેલકમ બેક કાકા. તમે હતા નહીં ને હમણાં તો એક મહિનો, એમાં આ ગરમીમાં ઇન્સ્ટા પર લોકોએ જે રીલ્સ બનાવી છે, અમુક મોટિવેશનલ સ્પીકરને તો હું પર્સનલી ઓળખું છું, સતત એસી રૂમમાં બેસીને ઝાડ વાવવાની સલાહ આપી છે. હવે કોન્ટ્રાસ્ટ તો બહુ જોવા મળેલા, હસી કાઢવાનું. જિંદગી કા કોઈ ભરોસા નહીં એવું કહીને આખા વર્ષનું અથાણું નહીં બનાવતા. મારો એક તો ભાઈબંધ, સમોસા સાથે આવેલી ચટણીનું પેકેટ દોરીથી ખોલવાની જગ્યાએ એનો ખૂણો દાંતથી ખોલ્યો અને મને એવું સમજાવતો હતો કે તારે શેર બજારથી દૂર રહેવાનું, કેમ કે તારામાં ધીરજ નથી. એટલું બધું હસું આવી ગયું હતું મને. ઓ કોન્ટ્રાસ્ટ તો એમ તને બેસ્ટ કહું, આપણા બિલ્ડિંગની નીચે ચાલતું નાનકડું એકદમ એટીએમ છે, ખબર છે. નાનકડા એટીએમમાં બે એસી છે, ચાર ટ્યુબલાઇટ, 24 કલાક ચાલે અને મને રિસિપ્ટ પ્રિન્ટ કરવાની ના પાડે છે, જસ્ટ ટુ સેવ એન્વાયરમેન્ટ. એટલે હસી કાઢવાનું. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક કાકા. હા, મહિના પછી મળ્યા છો. તો હું એવું કહું છું, આજે ઘરે આવો, તમે મસ્ત બહાર જમવા જઈએ. મને અત્યારે આ સિઝનમાં બહાર જવાતું હોય, બહુ મજા આવે. અમારી ત્યાં છે ને એક MBA થયેલી છોકરી છે, વડાપાઉં વેચે છે, એટલી ભીડ હોય છે. હા, પણ એક કોન્ટ્રાસ્ટ છે ને. કેમ? MBA વાળી છોકરી લારી ખોલે તો હો કે નારી શક્તિ ને સંઘર્ષની દેવી એવું બધું આવી જાય. હા, અને MBA વાળો છોકરો લારી ખોલે તો કે જોઈ લો બેરોજગારી, ભણતરનું પરિણામ. ખરું છે ને? તમે બધું છોડો, તમે આવો, ચલો કઈલા મસ્ત ચટાકેદાર પાણીપુરી ખાવા જઈશું સાંજે. ના ભાઈ ના, કે મારા ઘર પાસે પેલો રાજસ્થાન વાળો છે, તમને તો ભાવે છે. હવે પહેલા જેવો સ્વાદ નહીં એનો. હા, કેમ કે એણે હવે હાથ ધોવાનું ચાલુ કર્યું છે. હે, સાચે? મા નહીં આવું. અરે પછી મસ્ત પાન ખાઈશું. પેલા બિપિનની ત્યાંથી? હા, મારે નહીં ખાવું. કેમ? હું મારા માવામાં કંકુ નીકળેલું. હે, કંકુ? ખરેખર? હા હોય બે. મેં કીધું બિપિન આ શું લા? હા, તો મને કે કોઈને કહેતા નહીં હું સોપારી ગોર મારા પાસેથી લઉં છું. કે તું જવા જાય ને આ બધું? તો બરફનો ગોળો ખાવા જઈએ ચાલો અત્યારે. બે ક્રેઝ છે કાકા માર્કેટમાં, 500 ફ્લેવર છે, ડ્રાયફ્રૂટ અલગ ને એવું બધું છે. આપણા ગુજરાતીઓ પણ આઈસ ડીશ ને ગોલા પાછળ છે અત્યારે. હા, 10 દિવસ જવા દે, માર્કેટમાં ચણાનો લોટ ખૂટાડી દેશે. જોજે, જે ખાવું એ ખાવ, પણ સીઝનમાં આ સીઝનમાં હાચવોલા. હા ખરેખર કાકા, તમે આવો ને. સારું, ચાલ હમણાં ગીત વગાડ. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. કાકા ફરી આવ્યો ફોન. આજે આવ્યો ને મહિના પછી હું, એટલે હવે. હેલો. હા જીજુ, ક્યાં આવું જા? સાહેબ છે ને નેતા છે, એટલે નેતા ની ત્યાં નોકરી કરે છે. એટલે નેતા પણ છે, બિલ્ડર પણ છે, એમની ઓફિસ માં જોબ કરું છું. એમ તારામાં કઈ ટેલેન્ટ જોઈ ગયા તો તને નોકરી આલી? પણ જીજુ, ઇલેક્શન વખતે મેં એમને એવું કીધેલું. હા, મેં કીધું સાહેબ જેમ બાઇક ની ટાંકી અલાઈ અલાઈ મેં કહી દઉં ને કે કેટલું પેટ્રોલ છે ને કેટલું ચાલશે, એવું મેં EVM મશીન અલાઈને કહી દઉં કે કોની સરકાર બનશે. તું આવું બોલ્યો? ભલ ભલા એક્સપર્ટ ગોથા ખાઈ ગયેલા, આ શેર બજાર વાળા તો હજુ એક્ઝિટ પોલ વાળા નું વધે. આપણું સાચું પડ્યું જીજુ, તરત નોકરી આલી દીધી મને. એમ શું? આજે ઇન્ટરવ્યુમાં હું પૂછ્યું તને? એમણે નહીં, મેં પૂછ્યું. હું લા, મેં કીધું સાહેબ એવી કોઈ નોકરી ખરી કે જેમાં શુક્રવારે અડધો દિવસ હોય,
શનિ રવિ રજા અને સોમવારે બપોરે 1 વાગ્યા પછી બોલાવે. લે બોલો. તમને કે આવતો રે, અહીંયા જ આવતો રે, તને અહીંયા લગાડી દઉં. કે જબરજસ્ત. અમારો બેનો પણ ગોઠાવ. ના ના, મને મસ્ત નોકરી લાગી ગઈ છે. ત્યાં લાગી જ જવાનો છે. આ તારે, એટલે તારે એક્ઝેક્ટલી કરવાનું શું છે ત્યાં? ઓફિસ કામ બધું, પેપરો લાવા લઈ જવાના, ઝેરોક્સ કઢાવવાની, એવું બધું. કયા પેપરે જોતો રહેજે. અત્યારે કોર્પોરેશન ની પાઇપો કરતા પેપરો લીક થાય છે. હવે એક્ઝામ વાળા પેપર નહીં, ઓફિસ ના પેપરો. એમ સારું ચાલ. તો સારું કેવાય, ટકી રહેજે. હવે જીજો, નોકરી પર લાંબુ ટકી રહેવા માટે શું કરવાનું? તારા બોસ ની ગાડી ખરીદી લે. હા, બોસ ની ગાડી ખરીદી લેવાની, એ પણ ઈએમઆઈ પર. એટલે તારી પાસે ગાડી પણ હશે ને જોબ સિક્યુરિટી પણ. વાહ કાકા વાહ. વાહ જીજો. ચાલ બાકીનું પછી. ચાલ મૂકી દે, બેસ્ટ ઓફ લક. વેલકમ બેક કાકા. હા, ક્રિકેટની વાત કરીએ. તમે તો મહિનાથી દેખાયા નથી, પણ ક્રિકેટ વર્લ્ડ ચેમ્પિયનશિપ જુઓ જ કે નહીં? જોજો ને, ખાલી ઇન્ડિયાની નહીં, 2 જૂન થી લગભગ બધી જ મેચ જોવાનું ટ્રાય કરું છું. એમ? પણ આ પહેલી એવી વિચિત્ર સિરીઝ છે જેમાં ઊંઘીને ઉઠો ને એમાં 3-4 મેચો પતી જાય. એટલે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોઈ હતી કે નહીં? એ તો મિસ થતી હોય યાર. તારે તેન્ત જૂન. યસ. યુએસ જેવી યુએસએ પહેલી વાર રમનારી ટીમ એણે પાકિસ્તાનને હરાવ્યું. ખરેખર એ તો બહુ નવી લાગી હતી બધાને. એવું લાગતું હતું જાણે યુએસએ વાળા 30-40 વર્ષથી રમે છે અને પાકિસ્તાનની પહેલી મેચ હોય. પછી આપણે હરાયા એ લોકોને. કરેક્ટ. પહેલા ગ્રીન કાર્ડથી હાર્યા, પછી આધાર કાર્ડથી હાર્યા. પણ આપણી તો ટેન્શન વાળી મેચ હતી. 119 પર ઓલ આઉટ, તોય મસ્ત જીતી. પણ ભલે ટીમ ઇન્ડિયા જીતી ગઈ, પણ ઓલ આઉટ થયા એટલે ટીમ ઇન્ડિયાની નૈતિક હાર કહેવાય. હે? અને રોહિત શર્માએ રાજીનામું આપી દેવું જોઈએ. આવું લોજિક હોય કોઈ દિવસ? ભાઈ ઇલેક્શનના રિઝલ્ટ પછી અહીંયા આવું લોજિક ચાલતું હતું. એ રીતે કહું. લાયા લાયા. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓન્લી ઓન રેડિયો સિટી 91.1. વેલકમ બેક. ભાઈ મહિના પછી કિશોર કાકાને મળ્યા છે. ક્રિકેટની વાત ચાલે છે અને મજાની વાત એ છે કે કોઈ દિવસ નહીં ને કાકાને આ વખતે ક્રિકેટની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એવો રસ પડ્યો છે કે એક એક મેચ જુએ છે. વાહ. આજે ફાઇનલ પણ જોઈશું. શું લાગે છે? ઇન્ડિયા જ નહીં યાર, સવાલ જ નહીં. ઘરે લાઇટો જ હશે તો મોબાઈલમાં જોઈશ. ઓહો, પેશન કહેવાય. આ ચસ્કો ચડ્યો ક્યાંથી તમને? એમાં હું છે, અત્યાર સુધી મારી પાડોશન છે ને, ખબર ને, એ ઘરે આવીને વાડકી, ખાંડ, ચા, લોટ એવું બધું માંગવા આવતી હતી. આ વખતે હોટસ્ટારનો પાસવર્ડ માંગવાય એટલે મને પછી રસ પડ્યો. ટૂંકમાં આજે ટીમ ઇન્ડિયા ધમાલ કરશે. બિલકુલ. મને તો કેવો મેસેજ આવ્યો કે ભાઈ ઓસ્ટ્રેલિયાનો બદલો પૂરો થઈ ગયો, ઇંગ્લેન્ડનો બદલો પૂરો થઈ ગયો, હવે સાઉથ આફ્રિકાનું કશું છે જૂનું બાકી? તો કોઈકે નીચે મેસેજ લખ્યો છે કે આ કે ગાંધીજીને ટ્રેનમાંથી ઉતારી દીધા હતા. સબકા બદલા લેગા. બિલકુલ. હું શું કહું છું, આ કોહલી રમશે કે નહીં? રમશે રમશે, ફાઇનલમાં 100% રમશે. કેમ કે 10 મિનિટ જો તમે ટીવી પર મેચ મોડી ચાલુ કરો ને તો પછી તમે ને કોહલી બંને મેચ જ જોતા હોઈએ છે. રમશે, બિલકુલ રમશે. ચલો બેસ્ટ ઓફ લક ટીમ ઇન્ડિયા. ભાઈ વર્લ્ડ ચેમ્પિયન થાઓ ને કપ લઈને આવો. યસ. આ મૌડીની સુખડી નહીં કે ઘેર ના લવાય. હાલ હાલ આવશે હવે. બસ તારે. સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. રેડિયો